नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 11 अर्थशास्त्र विषयमां आपणो जे चेप्टर छे राष्ट्रीय आवक तेनी मापनने पद्धतिमां बीजी पद्धति आवकनी पद्धति एमां आपणे जोशुं। मित्रों, आवकनी पद्धति कोने विकसावी छे, कोना उपरथी ध्यानमां लेवामां आवी छे, तो भिगु नामना अर्थशास्त्रीए आनी व्याख्या आपवानी कोशिश करी छे अने राष्ट्रीय आवकने आवकनी पद्धतिथी करवा उपर भार मूकेलो छे। તેમના મતે જો વ્યાખ્યાને જોઈએ તો કે વર્ષ દરમિયાન નાગરિકોએ દેશના જે નાગરિકો છે એ અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે એ સમગ્રનો સરવાળો એટલે આવકની પદ્ધતિથી રાષ્ટ્રીય આવક। આ પીકુએ આપેલી વ્યાખ્યા પ્રમાણે જો આપણે જોઈએ તો આ વ્યાખ્યા ઉપરથી શું સાબિત થાય છે, શું કહે છે, તો કે જે આપણને આવક મળે છે કે જે આપણા સરવાળો પ્રાપ્ત થાય છે તેમાં ઉત્પાદનના ચાર સાધનો જમીન, ભૂમિ, શ્રમ અને નિયોજનની હેલ્પથી એના સહારાથી આપણે આવક મેળવી છે અને એ સમગ્રનો સરવાળો। મિત્રો, જ્યારે પણ આ સરવાળામાં જ્યારે આપણને વિદેશમાંથી જે આવક મળે છે એને આપણે એ આવકને આપણે આવકની પદ્ધતિમાં ધ્યાને લઈ છે અને ઉમેરવામાં આવશે, પણ વિદેશી સાધનોને જમીન ના બદલામાં જે વળતર મળે છે, મૂડીના બદલામાં જે કંઈ પણ મળે છે, મતલબ કે આપણા જે ભાડું, વેતન, વ્યાજ અને નફારૂપી જે આવક વિદેશી સાધનોને પ્રાપ્ત થાય એ સાધનોની જે આપણે ચૂકવણી કરી છે એ ચૂકવણીને આપણે બાદ કરીશું। અહીં આ બે બાબતો છે, એ ખાસ આ પદ્ધતિમાં ધ્યાન રાખવાની તમારે થશે। જો આ જે બાબતો છે એ બાબતો ઉપરથી આપણે મહત્વની કઈ બાબતો છે એ તારવી શકીએ, તો પેલી તો સાધનોને જે મળતી આવક છે એ આવક વિશે જો આપણે જોઈએ તો પહેલાં આપણે જોઈએ છીએ ભાડું। આ ભાડારૂપી જે આવક મળે છે એ કોઈ પણ રીતે જમીનને ભાડું મળે કે તમારી કોઈ પ્રોપર્ટીને ભાડું મળે છે, આ બધાની આવક છે એને સરવાળાની અંદર ધ્યાનમાં લેશું, રાષ્ટ્રીય આવકમાં તેમની ગણતરી આપણે ચોક્કસ કરીશું। ત્યાર પછી બી સાધનોને જે આવક મળે છે એમાં વ્યાજ, મૂડીને જે મળે છે એ વ્યાજ મળે છે, તો વ્યાજરૂપી જે કાંઈ પણ આવક આપણે પ્રાપ્ત થાય છે એ વ્યાજને આપણે ધ્યાને લઈએ છીએ, પણ રાજ્ય તરફથી જે મળતું વ્યાજ છે એ આપણે એને બાદ કરીશું, અથવા તો કરવેરાની જે આપણને આવક મળે છે એ રૂપી રાજ્ય તરફથી એ આવકને આપણે ચોક્કસ ધ્યાને લઈશું। ત્યાર પછી છે વેતનરૂપી આવક, કોઈ પણ રીતે પગાર ચૂકવ્યો છે, કર્મચારીઓને વેતન ચૂકવ્યું છે, તો આ બધાની નોંધ છે રાષ્ટ્રીય આવકના સરવાળાની ગણતરીની અંદર આપણે એમને ચોક્કસ કરીશું। ત્યાર પછી છે ડી, જે નિયોજકને મળે છે નફો, આ નફાની આવકની કેવી રીતે ગણતરી, તો નફા રૂપે હોય કે ડિવિડન્ડ રૂપે હોય, કોઈ પણ રીતે આવક મળે છે નિયોજકને તો એ સમગ્ર આવકનો સરવાળો છે એ ચોક્કસ આવકની પદ્ધતિમાં આપણે એને ધ્યાને લઈએ છીએ। ત્યાર પછી આપણે જોયું કે આ જે ગણવાની છે આવકો એ બાબતને આપણે ધ્યાનમાં લીધી છે, પણ ન ગણવાની બાબતો છે એ કઈ આવકને આપણે ધ્યાનમાં લેવાના નથી, તો પહેલાં તો આપણે જોઈએ કે ઇનામ રૂપે મળેલી ભેટ, ઇનામ જો આપણે મળ્યું હોય, ભેટ સ્વરૂપે આપણે મળ્યું હોય, કોઈ બક્ષિસ આપી છે, કોઈ લૂંટ દ્વારા આવક મેળવી છે, અથવા તો જુગારથી રમાયેલી આવક છે, કોઈ પણ રીતે ગેરકાયદેસર રીતે આવક મળેલી છે તો એ આવકને આપણે ગણતરીમાં ધ્યાને લેતા નથી। ત્યાર પછી બીજો પોઈન્ટ આપણે કહે છે કે સરકાર જે આપણને સબસિડી આપે છે એ સબસિડીની આવકને આપણે ધ્યાને લેતા નથી। અત્યારે હું જે કંઈ પણ પોઈન્ટ કહું છું એ પોઈન્ટ છે કઈ આવકને આપણે રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેતા નથી, આ પોઈન્ટને તમારી સામે રજૂ કરું છું। તો આપણને જ્યારે સરકાર તરફથી રાહત કે સબસિડી મળે છે એ જેટલી રકમ આપણે મળે છે એ રકમને આપણે આ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેતા નથી। ત્યાર પછી જોઈએ કે વિદેશમાંથી જે આયાત અને નિકાસ છે એમાંથી આપણે જે ચોખ્ખી આવક પ્રાપ્ત થાય છે એને પણ આપણે ધ્યાનમાં લેતા નથી। ત્યાર પછી આપણે જોઈએ કે વપરાશી માલ એક વખત વપરાશ થઈ ગયો છે એને આપણે કોઈને સોદાઓની અંદર દલાલી મળી હોય કે કમિશન મળ્યું હોય તો
એ દલાલ રૂપી આવક અથવા તો કમિશન રૂપી આવક છે એ આપણે ધ્યાને લેતા નથી મિત્રો, કારણ કે આ આવક છે એ કમાઈને મેળવેલી નથી, શ્રમ કરીને મેળવેલી નથી, એક રીતે એ ગેરકાનૂની રીતે જ કહેવાય. દલાલી પણ જે મળે છે એ અમુક બાબતોમાં અમુક ટકા રિઝનેબલ સરકારે નિયમ અનુસાર કર્યું હોય કે 2% કે 1% બરાબર છે, પણ અમુક વખતે તો એ 15% જેટલી રકમ દલાલી રૂપે લે છે. એટલે આ બાબતને રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવાની નથી. અને ત્યાર પછી છેલ્લી બાબત કે સેકન્ડ હેન્ડ જે વસ્તુઓ છે, એટલે કે એક વખત વાપરી લીધા પછી આપણે એને બીજી વખત વેચાણ માટે મૂકીએ છીએ અને એ બીજી વાર આપણને જે રકમ મળે છે એ રકમનો આપણે ઉલ્લેખ આ રાષ્ટ્રીય આવકની આવકની પદ્ધતિમાં આપણે ધ્યાને લેતા નથી. એટલે અહીંયા આપણે જોયા આવકની પદ્ધતિથી રાષ્ટ્રીય આવકમાં કઈ બાબતો છે, કઈ આવક છે એ આવકને આપણે ધ્યાને લઈએ છીએ, તથા આપણે કઈ એવા પોઈન્ટ છે કે જે આવકોને આપણે ધ્યાને લેતા નથી, તો આ બાબતોની આ એક પદ્ધતિની માપનની પદ્ધતિની આપણે અહીંયા ચર્ચા કરી છે. એટલે માપનની ત્રણ પદ્ધતિઓ ઉત્પાદનની, આવકની અને ખર્ચની પદ્ધતિમાં આપણે અહીંયા બે પદ્ધતિઓ છે, ઉત્પાદનની પદ્ધતિ અને આવકની પદ્ધતિ, એના વિશે આપણે સંપૂર્ણપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણી પાસે એક પદ્ધતિ બાકી છે, ખર્ચની પદ્ધતિ, જેને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.